डभोई તાલુકાના ઢોલાર ગામે દશેરાના પાવન પર્વ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિર્માણ અર્થે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ મંદિરનો શિલાન્યાસ પૂજ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં મુખ્ય યજમાન પદે માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંઘના સાધુ સંતો હાજર રહ્યા હતા. ડભોઈ તાલુકાના ઢોલાર ગામે બીએપીએસ સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ અવારનવાર પધારી ડભોઈ તાલુકાના ઢોલાર ગામની ભૂમિને પાવન કરી હોય. આ પાવન ભૂમિ ઉપર સ્વામિનારાયણ મંદિરના નવનિર્માણ અર્થે માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈએ પોતાના ઢોલાર ગામ ખાતે મંદિર બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી હતી. આ પ્રસંગે મુખ્ય યજમાન પદે ડભોઈના માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ સહિત સુરેશભાઈ પટેલ, સંદીપ ભૈયા પટેલ અને રાકેશભાઈ પટેલ સહિત પરિવારજન સહિત ગ્રામજનોના સહયોગથી નવીન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિર્માણ થનાર હોય ત્યારે આજરોજ દશેરાના પાવન પર્વ પ્રસંગે પૂજ્ય રાજેશ્વર સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય વાણીનાથ સ્વામી, પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી, પૂજ્ય કમલ નયન સ્વામી અને પૂજ્ય આનંદ તીર્થદાસ સ્વામીના વરદ હસ્તે મંદિરના શિલાન્યાસની વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મહેશભાઈ દાજી અને કોંગ્રેસના સુભાષભાઈ ભોજવાની સહિત ઢોલાર ગામના સરપંચ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય સાધુ સંતો દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા. આજે ઢોલાર સત્સંગ મંડળ એમના તરફથી શિલાન્યાસ વિધિ ઢોલાર ગામમાં થયો. બહુ ભાવિક ભક્તો બધા પધાર્યા. અહીંના જે મુખ્ય દાતા તરીકે શ્રી બાલકૃષ્ણભાઈ, જેમને આ મંદિર કરવા માટે એમને જમીન અર્પણ કરી, અને પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ અહીંયા ખૂબ ઘણી વખત પધાર્યા છે, સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે, વિજી મહારાજ પધાર્યા છે, સ્વામિનારાયણ ભગવાન પણ આ જમીન પવિત્ર કરેલી છે. આ જમીન ઉપર આપણે અહીંયા શિલાન્યાસ વિધિ આજે બહુ સંપૂર્ણ થયો. બહુ ભાવિક ભક્તો બધા પધાર્યા અને બહુ મોટો કાર્યક્રમ થયો, તો બધાનો ખૂબ ખૂબ આભાર. પણ સ્વામિનારાયણના બીએપીએસ મંદિર દ્વારા ગુરુહરિ પ્રમુખ સ્વામી બાપા અને પ્રગટ ગુરુહરિ શ્રી મહંત સ્વામી બાપાના આશીર્વાદથી આજે ઢોલાર ગામે મંદિરનું ખાતમુહૂર્ત વિધિ સંતો દ્વારા પૂજ્ય રાજેશ્વર સ્વામી, કોઠારી સ્વામીજી વલ્લીપ્રિય સ્વામી, વલ્લીનાથ સ્વામી, આનંદપ્રિય સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી આ સર્વેના સાનિધ્યની અંદર આજે ખાતમુહૂર્તની વિધિ ઢોલાર ગામે કરી. મોટી સંખ્યામાં સત્સંગ મંડળ હાજર રહ્યા, સત્સંગીઓ હાજર રહ્યા અને પ્રમુખ સ્વામી બાપા અને મહંત સ્વામી બાપાના આશીર્વાદથી અમારા પિતાશ્રી અને અમારા પરિવારજનોના એક સંકલ્પ હતો કે ઢોલાર ગામે એક મંદિર બનાવવું અને આખા ગામના સત્સંગ મંડળને પણ આ ઉપાડી લીધું. સત્સંગ મંડળો સાથે થઈને આજે આ ઢોલાર ગામે ખૂબ સુંદર મજાનું મંદિરમાં જેને ખાતમુહૂર્ત વિધિ થઈ છે. સર્વે સત્સંગ મંડળોનો પણ હું આભાર માનું છું, પધારેલ સર્વે મહાનુભાવોનો પણ હું આભાર માનું છું અને સંતોને, પૂજ્ય સંતોએ જે આ વિધિ કરાવીને આ ઢોલાર ગામને એક પવિત્ર અને પાવન ધરતી ઉપર પૂજા વિધિ કરી એમનો પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને આભાર માનું છું.